स्वागत है दर्शक मित्रों आपनू आ चैनल में सेठिया सूरत न्यूज चैनल। आप सब जाणो छो कि आज आखू गुजरात चूंटणीमय बनी गयु है त्यारे अपनी साथ केटलीक पार्टीओना उम्मीदवारो उपस्थित है, तो आज आपणे एमनी साथे जाणीशुं के तेओ जीत्या पछी पार्टी द्वारा आम जनता माटे शुं करवा मांगे छे अने तेओ कया कया वचनो आपे छे तो जाणशुं। ओ भाई ओ आ कैमेरा चालू छे, मूको बधुं। तो सौ प्रथम हूँ तमने बधानो इंट्रोडक्शन आपी दऊं। पहला अपनी साथ उपस्थित छे पप्पू भाई उर्फ डॉट डाया भाई, के जो मान मान आठ चौपड़ी भणेला छे अने राजनीति में तीन वर्ष जो अनुभव धरावे छे। एनी साथे अपनी साथ उपस्थित छे डाया भाई, के जो दस चौपड़ी पूरी भणेला छे अने राजनीति में छेल्ला पांच सात वर्षनो अनुभव धरावे छे अने एमने खूब ज मोटा मार्जिन थी जीतवानी आशा छे। अने अपनी साथ खूब ज खास मेहमान एवा चटनीबेन हाजर छे। ओ बेन कैमरा चालू। चटनीबेन के जो मान मन पांचमा धोरण में मान मन पास थयेला छे अने राजनीति में हमणां नवा नवा जोड़ाया छे, तो आपणे एक 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 करीने दरेक पासे जाणीशुं के तेओ राजनीति में जीत्या पछी शुं करी शकशे अने शुं करवा मांगे छे। हाँ तो पप्पू भाई जणावो, तमे चूंटणी जीत्या पछी आम जनता माटे शुं करशो अने तमे शुं शुं वचन आपवा मांगो छो? नमस्कार मित्रों, जो तमे मारी पार्टी ने वोट आपशो तो हूँ 15 दिवस सुधी 2-2 किलो टामेटा फ्री होम डिलीवरी करावी आपीश। तो पप्पू भाई नुं कहेवुं छे के तेओ 15 दिवस सुधी 2-2 किलो टामेटा आम जनता ने फ्री आपशे अने ते पण होम डिलीवरी करी आपशे। हाँ तो डाया भाई, पप्पू भाई 2-2 किलो टामेटा आपवानी वचन आपी रह्या छे, तमारी पार्टी शुं कहेवा मांगे छे? નમસ્તે મિત્રો, તમે મારી પાર્ટીને વોટ આપશો તો તમારા ત્યાં 2 કિલો ટામેટા અને સાથે 2 કિલો કાકડી પણ ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે। સલાડ ખાઓ સલાડ। તો જોયું દર્શક મિત્રો, ડાયાભાઈની પાર્ટી તમે વોટ આપશો તો તમને 15 દિવસ સુધી ફ્રીમાં સલાડ ખાવા મળશે। હવે જોઈએ આપણે। હા તો ચટણીબેન, તમારી પાર્ટી દ્વારા કયા વચનો આપવામાં આવી રહ્યા છે? જો મારી પાર્ટીને તમે જંગી વોટ સાથે જીતાડી દીધી ને, આ 2 કિલો ટામેટા, 2 કિલો કાકડી અને એની સાથે બ્રેડ, ચટણી અને કેચઅપ પણ ફ્રીમાં આપીશ। ભારતનો એક પણ નાગરિક ભૂખ્યો ના રહેવો જોઈએ, બધાને જમવાનું મળશે। ખૂબ જ ઉચ્ચ વિચાર છે ચટણીબેનના કે ભારતનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ના રહેવો જોઈએ, જોઈએ એમની પાર્ટી જીતે પછી કોણ કેટલું ભૂખ્યું રહે છે। હા તો ડોડડાયા ભાઈ, ખાવા પીવા સાથે તમે બીજા શું વચનો આપવા માંગો છો દર્શક મિત્રોને? ખાવા પીવાનું તો બધું ઠીક છે, જો તમે મારી પાર્ટીને જીતાડશો ને તો હું BRTS અને સિટી બસનો ઉપયોગ વધારી દઈશ। તો હવે BRTS અને સિટી બસનો ઉપયોગ વધારવા માટે વચન આપી રહ્યા છે જોયે ડાયાભાઈ। ડાયાભાઈ તમે શું કહેવા માંગો છો સિટી બસ ને BRTS? મિત્રો, જો તમે મારી પાર્ટીને વોટ આપશો ને તો સિટી બસ અને BRTS બસ તમારા ઘર આંગણે સુધી પહોંચે એવી ફેસિલિટી કરી આપીશ। આપણું એક જ સૂત્ર છે, દરવાજો ખોલો અને બસમાં બેસો। તો આજથી હાથ ઊંચો કરો અને બસમાં બેસવાની જગ્યાએ ડાયાભાઈ એવું કહે છે કે દરવાજો ખોલો અને બસમાં બેસો એવું સૂત્ર લાવશે। તો ચટણીબેન તમારું શું કહેવું છે સિટી બસ ને BRTS માટે? અરે હવે આ સિટી બસ ને BRTS બસ ની વાતો તો જૂની થઈ ગઈ। હું તમને એવી ફેસિલિટી કરી આપીશ કે મેટ્રો ટ્રેન તમારા ઘરની બહાર ઊભી હશે, દરવાજો ખોલો અને મેટ્રોમાં બેસો। તો દર્શક મિત્રો, ચટણીબેન નું એક નવું સૂત્ર છે કે દરવાજો ખોલો અને મેટ્રોમાં બેસો। તો મિત્રો, જેવી રીતના તમે જોયું તેમ ફેંકાબાજી સોરી વચનોનું એક પછી એક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આપણે બરાબરની ખરાખરીનો જંગ જામી ગયો। ઓ ભાઈ, હા બોલો સર। આ ચટણીબેનને તો ઘર ચલાતો નથી આવડતો ને મેટ્રો ટ્રેનની વાત કરે છે। જો નાગરિકો તમે મારી પાર્ટીને જીતાશો ને, દરેકના ઘરમાં એક એક શૌચાલય બનાવી આપીશ। તો હવે એક નવો મુદ્દો ડાયાભાઈ દ્વારા શૌચાલયનો મુદ્દો, ડાયાભાઈ તમે શું કહેવા માંગો શૌચાલય? તમે મારી પાર્ટીને વોટ આપશો તો દરેક જણના ઘરમાં 2-2 સંડાસ બાથરૂમ બનાવી આપી। કેમ સર 2-2 સંડાસ બાથરૂમ? કેમ? એક જેને જવું હોય એના માટે, એક જેને નહીં જવું હોય તેના માટે। તો જેને ટોયલેટ નહીં જવું હોય તેના માટે પણ એક સંડાસ બનાવી આપવા માટેની વચન જવાબદારી ડાયાભાઈ લે છે। ચટણીબેન તમારું શું કહેવું છે? અરે આ બધું તો બહુ કોમન છે, જો મારી પાર્ટીને વોટ આપશો અને મને જીતાડશો તો બધાના ઘરમાં સંડાસ બાથરૂમની અંદર એક એક ટીવી પણ હું ફિટ કરાવી આપીશ। અરે ટીવી જોતા જોતા સાથે પ્રેશર પણ વધારે આવશે અને ટીવીની સાથે સાથે ન્યૂઝપેપર પણ। તો મિત્રો, આ બધા ખાલી ખાલી ફેંકા મારે છે આ લોકો, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે। આપણે ટૂંકમાં આપણો હવે આ કાર્યક્રમ પતાવીએ, છેલ્લો એક 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 સવાલ બધા પાસેથી લઈ લઈએ કે છેલ્લું એમનું શું કહેવું છે અને જનતા માટે તેઓ શું કરવા માંગે છે। મિત્રો આ બધું તો ઠીક છે, જો તમે મારી પાર્ટીને વોટ આપશો તો હું 1.5 GB ની જગ્યા પર 2 GB બધાને ફ્રી કરાવી આપીશ।
તમે મારી પાર્ટીને વોટ આપશો તો તમને 10 જીબી સુધી ફ્રી કરી આપી છે, પણ 5G નેટવર્ક. અરે જો તમે મારી પાર્ટીને વોટ આપશો તો બધી જગ્યાએ ફ્રી વાઈફાઈ નેટવર્ક, બિંદાસ યુઝ કરો. દર્શક મિત્રો, આ લોકોના ફેંકા વધી ગયા હોય એવું લાગે છે. આપણે આપણો કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત કરીએ, ત્યાં સુધી તમે જોતા રહો શેઠિયા ન્યૂઝ ચેનલ. તો દર્શક મિત્રો, તમે આ લોકો જેવા ફેંકાબાજોને ઉમેદવારોને વાતોમાં ના આવી જતા, પણ હા એટલું જરૂર કહીશ કે વોટ કરવા જજો. વોટ કરવો એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તમારો અધિકાર વેડફાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. વોટ ના કરવા જવા માટેના તમારી પાસે ઘણા બધા બહાના હશે, જેમ કે મારે તો છે ને મારા બાજુવાળાના ભાઈની છોકરીના લગ્નમાં જવાનું છે, મારે કીટીમાં જવાનું છે, હું વોટ આપવા કેવી રીતે જાઉં, મારે તો બહારગામ જવાનું છે. આપણે બપોર સુધી જોઈએ કેટલું વોટિંગ થશે, પછી જશું તો જશું. તો વોટ કરવા જવા પહેલા પણ તમારે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમ કે તમારે ત્યાંના ઉમેદવારો વિશે અમુક વસ્તુઓ જાણવા જેવી ખૂબ જ જરૂરી છે, જેમ કે સૌપ્રથમ તમારા શહેરમાંથી કઈ પાર્ટીનો કયો ઉમેદવાર ઊભો છે તે જાણો, તે ઉમેદવારનો અભ્યાસ કેટલો છે અને એનો રાજનૈતિક અનુભવ કેટલો છે તે જાણો, તે ઉમેદવારનું બેકગ્રાઉન્ડ કેવું છે અને કાર્યક્ષમતા કઈ છે સૌપ્રથમ તમે એ જાણો. દર્શક મિત્રો, બધાથી ખાસ વસ્તુ એ કે દરેક પાર્ટી ચૂંટણી પહેલા પોતાનું એક મેન્યુફેસ્ટો બહાર પાડે છે, એટલે કે અમુક વચનોનું એક બુકલેટ બહાર પાડે છે. તે ખાસ વાંચો કે કઈ પાર્ટીઓ દ્વારા કયા કયા વચનો આપવામાં આવ્યા છે અને એના ઉપર એ લોકો કઈ રીતે કામગીરી કરવાના છે. ખાસ વસ્તુ, જો તમને વોટ ના આપવા જવું હોય તો બહાના ઘણા છે, પણ વોટ આપવા જજો. કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર તમને ના ગમતો હોય તો નોટા, નોન ઓફ ધ અબોવ, એક નોટા કરીને ઓપ્શન આવે છે તે પણ દબાવજો. તેનાથી તમે વોટિંગ કર્યું છે તે કાઉન્ટ થશે અને આપણો એક વોટ આખા દેશનું ભવિષ્ય નક્કી કરનારો છે. તો ખાસ વોટ આપવા જરૂર જોજો. કીપ વોટિંગ એન્ડ અને એક કોઈ એક સારી પાર્ટી કે જે દેશને આગળ લાવવામાં મદદરૂપ થઈ શકે તેને ખાસ કરીને જીતાડજો. જય હિન્દ, જય ભારત. ફ્રેન્ડ્સ, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શેઠિયા સુરતના.